नमस्कार पशुपालक मित्रों, कामधेनु यूनिवर्सिटी द्वारा आयोजित ऑनलाइन पशुपालन प्रशिक्षण कार्यक्रम में आप सर्वे पशुपालक मित्रों हार्दिक स्वागत है। पशुपालक मित्रों, आज अपनी साथ जूनागढ़ वेटरनरी कॉलेज में डॉक्टर जेबी कथिरिया साहेब के जो मददनीश प्राध्यापक तरीके फरज बजावे छे, तेओ अपनी वच्चे उपस्थित छे। तेओ आज आपने पशुओं पर थती क्लाइमेट चेंज नी जे पशुओनी उत्पादन उपर जे असरो थती होय एना विषे विस्तृत मार्गदर्शन आपवाना छे। साहेब नु हुं हार्दिक स्वागत करू छुं। तो साहेब, आपणने सौने पशुओं पर जे वातावरणना विविध परिबळोनी जे असरो थती होय एना विषे मार्गदर्शन आपशे। कथिरिया साहेब। ओके, नमस्कार खेडूत मित्रों। આજે આપણે પશુ ઉત્પાદન ક્ષમતા ઉપર થતી ક્લાઇમેટ ચેન્જની અસરો વિશે વાત કરવાના છે। તો સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે ક્લાઇમેટ ચેન્જ કોને કહેવાય અને ગ્લોબલ વોર્મિંગ કોને કહેવાય। ઘણી વખત આપણે આ બંને શબ્દો છે એ આપણા મગજમાં ગૂંથા રાખતા હોય છે કે આ બંને શું વસ્તુઓ છે। ગ્લોબલ વોર્મિંગ એટલે ઉત્તરોત્તર તાપમાનમાં વધારો થવો, વાતાવરણના તાપમાનમાં ધીમે ધીમે વધારો થતો એને ગ્લોબલ વોર્મિંગ કહેવાય। અને આ ગ્લોબલ વોર્મિંગના કારણે ઉદ્ભવતી જે વાતાવરણમાં જે બદલાવ આવતો હોય એને આપણે ક્લાઇમેટ ચેન્જ તરીકે કહીએ। તો આવા ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે પશુઓની ઉત્પાદન ક્ષમતા ઉપર ઘણી અસર થતી હોય છે। તો એ કેવી કેવી અસરો જોવા મળે છે અને એ અસરોથી બચવા માટે પશુપાલક મિત્રોએ શું કાળજી લેવી જોઈએ એના વિશે આજે આપણે વાતો કરવાના છે। સૌથી પહેલા હું તમને વાત કરું કે ડેરી અને પશુપાલનનો વ્યવસાય હવે એક ઉદ્યોગના રૂપમાં વિકસી રહ્યો છે। ગુજરાતના ઘણા બધા ગામડાઓની અંદર આજે ઘણા બધા યુવા ખેડૂત મિત્રો, સોરી કથિરિયા સાહેબ, આને ફૂલ સ્ક્રીન કરી દેજો। સ્ક્રીન અત્યારે ફૂલ સ્ક્રીન દેખાય છે તમને? મે ફૂલ સ્ક્રીન નહીં દેખાતી, એક જ મિનિટ અહીંથી હું ફૂલ સ્ક્રીન કરું છું, પણ એટલે સર આ પીપીટી રહ્યું એ તમે પીસીમાં એક અલગ રીતે શરૂ કરો અને એન્ટાયર વિન્ડો શરૂ કરો તમે। ઓકે, એન્ટાયર વિન્ડો શેર કરીને કરો ને? હા, જસ્ટ ને પેલા સ્ટોપ કરીને એન્ટાયર વિન્ડો તરીકે કરો છો। અરે બરોબર, ઓકે ઓકે સર। તો આપણે વાત કરીએ કે પશુપાલનનો વ્યવસાય છે ધીમે ધીમે કરતા કરતા એક સ્વતંત્ર ઉદ્યોગ તરીકે વિકસી રહ્યો છે। ઘણા બધા યુવા ખેડૂત મિત્રો પણ આમાં રસ દાખવી રહ્યા છે અને પશુપાલનનો વ્યવસાય છે નાના તથા સીમાંત ખેડૂતો માટે, જમીન વિના ખેતમજૂરો માટે ખરેખર એક અગત્યનું સાધન છે। કારણ કે એમાં મુખ્ય મહત્વની આવક એને પૂરતી મળી રહી છે। આ વ્યવસાય થકી ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારનું સર્જન પણ થાય છે તથા સ્ત્રી સશક્તિકરણનો પણ કાર્યક્રમ આની અંદર આપણે જોવા મળે છે। સાંપ્રત સમયની વિવિધ વૈશ્વિક સમસ્યાઓ પૈકી સૌથી ચિંતાજનક એવી એક સમસ્યા હોય તો આજે આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે। ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનાર ઉષ્ણતામાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે પૃથ્વીના વાતાવરણ તથા સમગ્ર જીવનસૃષ્ટિ ઉપર તેની એક વિઘાતક અસરો જોવા મળે છે। તો આવી ઘણી બધી અસરો છે કે જેના કારણે પશુની ક્ષમતા ઉપર એની ખાસ અસર આપણને જોવા મળે છે। એક જાગૃત વિશ્વના નાગરિક તરીકે આપણે ગ્લોબલ વોર્મિંગની વિઘાતક અસરોને જાણવી પડશે અને આ અસરો દૂર કરવા માટે વિશ્વ સ્તરે સરકાર તો મોટા પગલા લે જ છે, પણ આપણે વ્યક્તિગત ધોરણે વધુ અસરકારક પગલા ભરવા પડશે, તો જ આપણે આ ગ્લોબલ વોર્મિંગની સામે લડી શકીશું। સમગ્ર વર્ષ દરમિયાન જુદી જુદી ઋતુઓની અંદર હવામાન બદલતું હોય છે, હવામાન જુદું જુદું હોય છે। વાતાવરણના પરિબળો જેવા કે તાપમાન, હવામાનનો ભેજ, વરસાદનું પ્રમાણ, સૂર્યનો પ્રકાશ, આ બધું એની તીવ્રતા, હવાનું બંધારણ, પ્રદૂષણ, આ બધી વસ્તુઓમાં અલગ અલગ આપણને ચેન્જ અથવા બદલાવ જોવા પડતો હોય છે। વળી કેટલાક પરિબળો એવા છે કે દાખલા તરીકે ઘાસચારો છે, વનસ્પતિ, ખાસ કરીને પશુઓનો આહાર, પીવાનું પાણી, રોગ પેદા કરતા ઘણા જીવાણુઓ છે, વિષાણુઓ છે, રોગવાહક કીટકો છે, એ બધી આની ઉપર બધા ઉપર આ ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળતી હોય છે। અમુક ક્લાઇમેટ એવું હોય છે કે જેની અંદર આ રોગવાહકના કીટકો વધી જતા હોય છે, જેના કારણે પશુઓમાં રોગચાળાનો ઉપદ્રવ વધી જતો હોય છે। તો આ ગ્લોબલ વોર્મિંગના કારણે, ક્લાઇમેટ ચેન્જ થવાના કારણે પશુઓમાં ઘણી બધી અલગ અલગ સમસ્યાઓ પેદા થતી હોય છે।
तो क्लाइमेट चेंज એટલે શું? તો કે વર્ષો વર્ષ પર્યાવરણમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કમોસમી વરસાદ, વાવાઝોડું, દુષ્કાળ, બરફવર્ષા, ઘણી વખત અમારે જે કહેવાય કે અતિશય વરસાદ પડવો, તો આવા અલગ અલગ પ્રકારના ક્લાઇમેટ ચેન્જ આપણને જોવા મળતા હોય છે. દરિયાની સપાટ સપાટીમાં અચાનક વધારો થવો, આ બધી વસ્તુઓને આપણે ક્લાઇમેટ ચેન્જ એટલે કે વાતાવરણમાં આવતો બદલાવ અથવા તો વાતાવરણનો ફેરફાર આપણે એ તરીકે ઓળખીએ છીએ. અને ક્લાઇમેટ ચેન્જના કારણે પૃથ્વીના તાપમાનમાં અંદાજિત આમ જોઈએ તો 2-4 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનમાં વધારો આપણને જોવા મળેલો છે, જેના કારણે ઉનાળો સી અસહ્ય બની રહ્યો છે. આપણે મિત્રો આજે પણ જોઈ રહ્યા છે કે ઉનાળામાં તાપમાન લગભગ 42-45 ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું તાપમાન આપણા ગુજરાતમાં આપણને જોવા મળે છે. અને આવું ઊંચું તાપમાન કેટલાક પશુઓની પ્રજાતિ અને પ્રજોત્પત્તિ માટે આ તાપમાન ઘણું ઊંચું ગણાય છે, જેથી કરીને આની ઉપર ડાયરેક્ટ એની ઉપર એક માઠી અસર પડે છે. તો કેવી કેવી અસરો છે પશુ ઉપર? દિન પ્રતિદિન વધુ તાપમાનના કારણે, ઋતુઓની અનિયમિતતાને કારણે આપણા પશુ ઉત્પાદન ક્ષમતા અને એની કાર્યક્ષમતા આ બંને વસ્તુ ઘટી ગઈ છે, એની માઠી અસરો થઈ છે. અને આ માઠી અસરોના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. તાપમાનમાં વધારો અને પાણીની તંગીને કારણે પશુઓની ઉત્પાદન ક્ષમતા ઘટે છે, તેમજ પશુઓનો જે વૃદ્ધિ દર હોય છે એ પણ ધીમે ધીમે કરતા નબળો પડે છે. એટલે માનો કે કોઈ પશુઓ છે એ 2 વર્ષે કે 2.5 વર્ષે એ પહેલી વખત ગરમીમાં આવતું હોય તેની બદલે 3 વર્ષે ગરમીમાં આવે, 5-6 મહિના મોડું આવે, આવી તકની અલગ અલગ ક્લાઇમેટ ચેન્જની અસરો આપણને જોવા મળતી હોય છે. ઉદ્યોગોના કારણે વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ આ બંને વાયુનું ઉત્સર્જન થાય છે, અને એના કારણે એસિડ વર્ષા પણ થઈ શકે છે, જેને આપણે એસિડ રેન કહીએ છીએ અથવા એસિડ વર્ષા કહીએ છીએ. જે ચોખ્ખા પાણીના તળાવો છે, વનસ્પતિ સૃષ્ટિઓ છે, ભૌગોલિક માળખાઓ રહેલા છે, આ બધા ઉપર આની એક વિપરીત અસર પડતી હોય છે. એન્થ્રોપોજેનિક પ્રદૂષકો ની હવાની ગુણવત્તા અને એની વિઝિબિલિટી એટલે કે દૂર સુધી જોવાની ક્ષમતા હોય છે એમાં પણ ઘટાડો થાય છે, કારણ કે આવા ઝીણા ઝીણા રજકણો હવામાં ઉડતા હોય છે, એના કારણે વિઝિબિલિટી દૂર સુધી આપણે જોઈ શકતા નથી. અને માનવીય પ્રવૃત્તિઓના કારણે આબોહવાની અંદર પરિવર્તન થતું હોય છે, જે હવાની અંદર ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન કરે છે, અને તેના કારણે દુષ્કાળ અને અતિશય તાપમાન, પૂર, ભારે પવન, ક્યારેક ભયંકર વાવાઝોડું, આવી અલગ અલગ પ્રકારની ક્લાઇમેટ ચેન્જની અસરો આપણને સમયાંતરે અલગ અલગ પ્રકારે જોવા મળતી હોય છે. ગ્રીન હાઉસ ગેસની વાત કરીએ તો ખાસ કરીને મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, હવામાં રહેલો જે ભેજ છે, આ બધા જે વાયુઓ છે, ક્લોરોફ્લોરોકાર્બન છે, આ બધા વાયુને કારણે એક ગ્રીન હાઉસ ગેસનું ઉત્પાદન થતું હોય છે અને એની અસર આપણને પૃથ્વી ઉપર જોવા મળતી હોય છે. તો દિન પ્રતિદિન બનતા આકરા વાતાવરણને કારણે પશુઓને પૂરા પડાવવામાં આવતો જે ચારો, પાણી, તેઓને પ્રતિકૂળ વાતાવરણ સામે અનુકૂળ સદામાં જ વપરાય છે. મોટા ભાગની જે શક્તિ હોય એની એ શક્તિ એ આવા વાતાવરણ સામે લડવા માટે વપરાય છે, જેથી કરીને ઉત્પાદન ક્ષમતા એની ઘટે છે અથવા એને ઉત્પાદન ક્ષમતા સામે ટકવું એ ખૂબ મુશ્કેલ પડે છે. અને વધારે પૌષ્ટિક આહાર અને વધારે પાણીની, સ્વચ્છ પાણીની જરૂરિયાત પડતી હોય છે, જે નફાકારક પશુપાલન માટે ખરેખર એક મોટો પડકાર કહેવાય. વાતાવરણનું ઊંચું તાપમાન અને ઋતુઓની અનિયમિતતાના કારણે પશુઓની પ્રજનન ઉપરમાં પણ વધારો થાય છે, પ્રજનન ચક્રમાં ફેરફાર થાય, લાંબા સમય સુધી પશુ ગરમીમાં ના આવે, વારંવાર ઉઠલા મારે, તથા અન્ય પ્રજનનને લક્ષી શારીરિક દૈહિક ક્રિયાઓ અનિયમિતતા જોવા મળે, જેની સીધી અથવા તો આડકતરી અસરોના કારણે પશુઓના જીવનચક્ર દરમિયાન પ્રજનન ક્ષમતા અને ઉત્પાદન ક્ષમતા ઉપર ખૂબ મોટી અથવા માઠી અસર પડતી હોય છે. હવે કઈ કઈ પરિસ્થિતિઓ એવી છે કે જે ક્લાઇમેટ ચેન્જના કારણે ઉદભવે છે? ખાસ કરીને આપણે જોઈએ તો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ થાય, કમોસમી વરસાદ પડે, ક્યાંક વાવાઝોડું થાય, ક્યાંક દુષ્કાળ પડે, કોઈ જગ્યાએ બરફવર્ષા થાય, કોઈ જગ્યાએ તાપમાનમાં અચાનક વધારો થવા મળે, ઋતુઓ છે એની અનિયમિતતા આપણને જોવા મળે, દરિયાની સપાટીમાં અચાનક વધારો જોવા મળે, ક્યારેક ધરતીકંપ આવે, ક્યારેક સુનામી આવે, આવી અલગ અલગ પ્રકારની ક્લાઇમેટ ચેન્જની અસરો આપણને રેગ્યુલર કે અમુક અમુક સમયે આપણને જોવા મળતી હોય છે. તો આ વાત કરીએ તો સૌથી પહેલા આપણા વિસ્તારની અંદર મોટાભાગે ગુજરાતમાં જોવા મળતા હોય એવી અસરોની આપણે આજે વાત કરવાના છે. એમાં સૌથી પહેલું એક વસ્તુ છે વાવાઝોડું. તો વાવાઝોડામાં પશુપાલકોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો આપણને ખ્યાલ છે હવે જે ઉનાળો શરૂ પૂરું થશે, ચોમાસું અત્યારે શરૂ થવા જઈ રહ્યું છે, તો આવા સમયે ઘણી વખત શરૂઆતના વરસાદની અંદર વાવાઝોડા આવવાની શક્યતાઓ રહેલી હોય છે, અને આવા સમયે પશુપાલકોએ એ વાવાઝોડાથી બચવા માટે એની તકેદારીઓ ખાસ રાખવી જોઈએ છે. આ વાવાઝોડું કે વંટોળ છે એ પશુપાલન વ્યવસ્થા માટે ખૂબ નુકસાનકારક છે, કારણ કે વાવાઝોડું કે વંટોળથી પશુનો જે ચારો હોય છે એ ભીનો થઈ જાય છે, ઘણી વખત એનું છાપરું અથવા જેનો એને બાંધવા લાયક જે રહેઠાણ બનાવ્યું હોય એ પૂરેપૂરું આપણે ઉડી જતું હોય છે, એના પતરાઓ ઘણી વખત એ ઉડીને બહાર પડતા હોય છે, ઘણા પશુઓને નુકસાન પણ થતું હોય છે. ઘણી વખત આખે આખું ઝાડ છે ઘાસચારા ઉપર પડે તો પણ ઘાસચારો ભીનો થઈ જાય અને એ ઘાસચારો આપણે પશુઓને ખવડાવવા લાયક રહેતો
નથી તો આવી અલગ અલગ પ્રકારની ખાસ કરીને ચોમાસામાં પશુપાલકોને સૌથી મોટી મુશ્કેલીઓ આ વાવાઝોડા દરમિયાન થતી હોય છે. આ ભીંજાયેલા ઘણી વખત પશુઓને ખવડાવવા માટે રાખેલું દાણ હોય છે, અનાજ હોય છે, એ દાણા અથવા ઘણા ભીંજાઈ જાય અને એમાં ફૂંક લાગુ પડી જાય અને આવું ફૂંકવાનું જે દાણ હોય છે એ પશુપાલકોને ખવડાવવા માટે ક્યારેય યોગ્ય રહેતું નથી. એમાં ફૂંક લાગવાના કારણે એમાં ઝેરી અસર ઉત્પન્ન થાય છે. એટલે આવું દાણ તો ક્યારેય પશુઓને આપણે ખવડાવવું જોઈએ નહીં. પીવા પશુઓને પીવા માટે ચોખ્ખું પાણી આપવું જોઈએ અને નુકસાન ભરા અનાજ કે આવા કડપ જે બગડી ગયેલું હોય ચારો એનો પશુ આહારમાં ક્યારેય ઉપયોગ કરવો જોઈએ નહીં. નાના મોટા તમામ પશુઓને ખાસ કરીને વાવાઝોડા દરમિયાન ખીલેથી છૂટા કરી દેવા જોઈએ. ઘણી વખત એવું આવે કે અચાનક વાવાઝોડું આવે, ખૂબ વરસાદ પડે અને પૂર જેવી સ્થિતિ થાય અને જેના કારણે પશુઓ જો બાંધેલા હોય તો ઘણી વખત પશુઓ મૃત્યુ પામતા હોય છે. તો આવા સમયે ખાસ તકેદારી રાખવી જોઈએ. જો પાણીનું સ્તર ધીમે ધીમે વધવા માંડે તો એવા સમયે આપણે ખાસ કરીને નાના મોટા તમામ પશુઓને પહેલેથી જ ખીલેથી છૂટા રાખી દેવા જોઈએ, જેથી કરીને પશુઓ છે એ ત્યાં મૃત્યુ ન પામે અને યોગ્ય જગ્યાએ જતા રહે. હવે વાવાઝોડા દરમિયાન શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો કે જર્જરિત મકાન હોય, કોઈ એવું જર્જરિત છાપરું હોય, વૃક્ષો છે, પશુને બાંધવા ન જોઈએ. ઘણી વખત આવી જગ્યાએ આપણે બાંધેલા હોય અને અચાનક વાવાઝોડું ચાલુ થઈ જાય તો એ દરમિયાન આવા જે કહેવાય કે નુકસાનકારક જે પદાર્થો હોય અથવા તો ઉપરના શેડના જે પતરાઓ હોય એ પણ પશુને લાગવાની બીકરે, એ ભારે વૃક્ષોને ડાળી પડે તો પણ પશુઓને તકલીફ પડતી હોય છે. રેડિયો ઉપર સમાચાર સાંભળતા રહો અને કમ્પ્લીટ જે આપણને પ્રજનન જે આપણે જે આગાહી કરવાની સૂચના આપવામાં આવતી છે એની સૂચનાનું ખાસ પાલન કરવું જોઈએ. વાવાઝોડા સમયે આપણે ક્યારેય બહાર નીકળવાનું સાહસ ન કરવું જોઈએ. ઘણા લોકોને ટેવ હોય છે કે ચાલો વાવાઝોડું જોતા આવે, કેવું છે જોઈએ. હવે આવું જોવા માટે ઘણી વખત બહાર નીકળીએ અને અચાનક કોઈ આવું ઘટના બને તો એ ઘટનાનો આપણે ભોગ બનવો પડતો હોય છે. અને ઘર ખાલી કરવાની સૂચના ન મળે ત્યાં સુધી આપણે ઘરના મજબૂત ભાગમાં આશરો લઈ અને ઘરની અંદર જ રહેવું જોઈએ. પશુપાલકોને પણ ખાસ વિનંતી છે કે એના પશુઓને આવા સમયે ક્યારેય બહાર ચરવા માટે કે કોઈ બીજા કાર્યક્રમ માટે બહાર છોડવા જોઈએ નહીં. બહુમાળી મકાનો ઉપર કે મકાનોની છત ઉપર રહેવાનું ટાળવું જોઈએ. પશુઓને ઘરની બહાર હોય તો નજીકમાં વીજળીનો તાર કે થાંભલાઓ કેવા કોઈ વીજ કરણો ઉપકરણો હોય એનાથી દૂર રાખવા જોઈએ. ઘણી સમયે આવા સમયે વીજ ઉપકરણો ડાયરેક્ટલી પશુ પર પડે તો શોર્ટ સર્કિટ લાગવાના ઘણા બધા બનાવો બનતા હોય છે. અને આપણા ઘરની અંદર વીજ પ્રવાહ અને ગેસ કનેક્શન ખાસ બંધ કરી દેવા જોઈએ, જેથી કરીને શોર્ટ સર્કિટ અથવા આગના બનાવ આગ લાગવાના બનાવ ન બની શકે. ઘરના તમામ બારી બારણાઓ બંધ રાખો, નાના બાળકોની ખાસ વિશેષ કાળજી લો. ખુલ્લી જગ્યામાં સપડાયેલા હોવ તો એક સલામત આશરો શોધી લો, જેથી કરીને આસપાસમાં તમને કોઈ નુકસાન ન થાય અને વાવાઝોડાથી આપણે બચી શકીએ. ચેતવણી તરફ ધ્યાન આપો અને ફરવા નીકળશો નહીં. વાહન હંકારતા હો તો અટકી જાઓ, વાહન સલામત સ્થળે ઉભું રાખી અને સલામત આશરો આપણે શોધી લેવો જોઈએ. દરિયાની નજીક હોય કે ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઇનની નીચે ક્યારે ઉભું રહેવું ન જોઈએ. ટેલિફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવી અને અફવાઓથી દૂર રહેવું જોઈએ. ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે અને ખાસ એક ભલામણ કરવામાં આવે છે કે વાવાઝોડું હોય ક્યારે આવું પૂર ઉનાળા જેવું હોય એવા સમયે અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા મેસેજ ફરતા હોય છે અને આવા ઘણી ખોટી અફવાઓને કારણે ઘણી વખત ખેડૂત મિત્રો એનો ભોગ બનતા હોય છે અને એનાથી આપણને નુકસાન થતું હોય છે. તો આવી ખોટી અફવાઓને બદલે ટેલિફોન દ્વારા કંટ્રોલ રૂમની જે વ્યવસ્થા દરેક જિલ્લા ઉપર કરવામાં આવેલી હોય છે, તાલુકા પર ઘણી વાર કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવે છે, તો કંટ્રોલ રૂમમાંથી આપણે સાચી માહિતી મેળવી અને એને આપણે અનુરૂપ અનુસરવાની હોય છે. માછીમારો ખાસ દરિયો ખેડવા ન જવું જોઈએ, એની હોડી છે સલામત સ્થળે રાખી આશરો મેળવી લેવો જોઈએ. જે મીઠાનું જે કામ કરતા હોય અગરિયા હોય એને અગરો છોડીને સલામત સ્થળે આશરે લેવો લેવો જોઈએ. વાવાઝોડું સમયા પછી પણ સલામતની સૂચનાની રાહ જુઓ. જ્યારે વાવાઝોડું બંધ થઈ ગયું છે ચલો આપણે બહાર જતા રહીએ આવી ઉતાવળ કરશો તો પણ ઘણી વખત વાવાઝોડાનો ભોગ બનવું પડતું હોય છે. હિંમત કેળવી અને અન્યોને પણ પૂરી પાડો, મદદ કરો અને આવા આવા સમયે ગભરાવાને બદલે સાચી માહિતી જે કંટ્રોલ રૂમમાં આપણને આપવામાં આવતી હોય છે એને આપણે અનુસરી અને એને આપણે ફોલો કરવાની હોય છે. હવે વાવાઝોડાની બાદ આપણે શું કામગીરીમાં ધ્યાન રાખવાનું હોય છે? તો નુકસાનગ્રસ્ત મકાનોની અંદર જવાનો ક્યારેય પ્રયાસ ન કરો. ઘણી વખત નુકસાનગ્રસ્ત થઈ ગયેલું મકાન હોય આપણે અંદર જવાનો પ્રયત્ન કરીએ અને અચાનક કંઈક ઉપરથી પડે તો એ આપણા પશુઓ અથવા આપણે પણ લાગુ ઉપરથી એ લાગતું હોય છે અથવા નવો આપણે ભોગ બનતા હોય છે. અન્ય અસરગ્રસ્તોની મદદ કરો, જે લોકોને જીવ બચાવવા માટે મદદ જે પ્રયત્ન કરતા હોય ખાસ આપણે એને મદદ કરવી જોઈએ. ફોનનો ઉપયોગ જરૂર પૂરતો જ કરો, કારણ કે વાવાઝોડા બાદ ઘણી વખત વીજ પુરવઠો ખોરવા જાય અને લાંબો સમય ફોનની જરૂર પડે તો આપણે બેટરીને સાચવીને રાખવી જોઈએ. ઘર સલામત હોય તો ઘરમાં જ રહો. બહાર નીકળતા પહેલા વાવાઝોડું પસાર થઈ ચૂકી છે તેની ખાતરી કરીને જ બહાર નીકળવું જોઈએ અને સ્થાનિક અધિકારીઓની સૂચના મુજબ વર્તો. રેડિયો કે ટીવી ઉપર સલામતીનો સ્પષ્ટ સંદેશો મળે ત્યાં સુધી ખાસ રાહ જુઓ.
તૂટેલા વીજના તાર પુલ કે મકાનોના માળખાથી ખાસ બચો અને કાટમાળમાંથી પસાર થતા પહેલા તમારા કાટમાળ પહેલા પતરા કાચના ટુકડા ઘણી વખત ઝેરી જીવજંતુઓ પણ આવી ગયા છે આના તરફથી આપણે પૂરતી સાવધાની રાખો અને આવા પૂરગ્રસ્ત વિસ્તારથી આપણે દૂર રહેવાનો પ્રયત્ન ખાસ કરવો જોઈએ. હવે જે વાવાઝોડાની આપણે વાત કરીએ અતિવૃષ્ટિ ઘણી વખત અતિવૃષ્ટિ પણ થાય છે અચાનક કોઈ જગ્યાએ 4-15 ઇંચ 20 ઇંચ જેટલો વરસાદ પડી જતો હોય છે અને પૂરની સ્થિતિ થતી હોય છે તો જ્યારે અતિવૃષ્ટિ થાય ત્યારે જે તે વિસ્તારમાં ઉપલબ્ધ ઝાડના પાન હોય પેરા ઘાસ કે નેપિયર ઘાસનો આપણે પશુના આહાર તરીકે ઉપયોગ કરવો જોઈએ કારણ કે અતિવૃષ્ટિમાં મોટે ભાગે મોટા ભાગનો ઘાસ ચારો આપણો પલળી જતો હોય છે અથવા બગડી જતો હોય છે. આવા પલળી ગયેલો કે બગડી ગયેલો ઘાસ ચારો છે એ આપણે ઘણી વખત પશુઓ ખાઈ શકતા નથી તો આવા સમયે ખાસ કરીને આપણે પેરા ઘાસ અથવા નેપિયર ઘાસનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ઘઉં અને ડાંગરના પરાળનો આપણે જ્યારે રાખતા હોય સ્ટોરેજ કરતા હોય સંગ્રહ કરતા હોય તો જમીનથી ઊંચે લાકડા કે વાંસના પ્લેટફોર્મ પર એનો સંગ્રહ કરવો જોઈએ અને આવો જો સામાન્ય રીતે જમીનથી ઊંચે સંગ્રહ કરેલો હોય આવું ઘાસચારો આપણે અતિવૃષ્ટિ વખતે એને ઉપલબ્ધ હોય તો પશુ આહાર તરીકે આપણે ખવડાવી શકીએ અને એનો મેક્સિમમ વાળા ઉપયોગ કરી શકીએ. અતિવૃષ્ટિ સમયે ઘણી બધી જળચર વનસ્પતિઓ તળાવની આસપાસ ઉગી નીકળતી હોય ક્યાંક નદી નળાના કાંઠે ઉગી નીકળતી હોય જેનો અતિવૃષ્ટિ વખતે પશુ આહાર તરીકે આપણે ઉપયોગ કરવો જોઈએ. આ છોડ ઓછા રુચિકારક હોય છે પરંતુ તેને પશુના પેટ ભરવા માટે તેમજ પ્રોટીન ઉર્જા માટે વિટામિન માટે એનું પ્રમાણ સારું હોવાથી પશુને જરૂરિયાત મુજબ આપણે પશુ તત્વો પૂરા પાડી શકીએ છીએ તેમજ પશુઓને સામાન્ય ભૂખ સંતોષવા માટે આ વનસ્પતિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અતિવૃષ્ટિ વખતે મુખ્યત્વે પાન ફૂટી જળચર આ બધી પાલકની ભાજી જળચર વનસ્પતિ દાંડી કમળના પાન આ બધી વસ્તુઓ ઉપયોગમાં હોય છે કારણ કે આ વસ્તુઓ જનરલી પાણીમાં જ ઉગતી હોવાથી એ ખરાબ થતી નથી. જો આવા છોડને સૂકવીને કડક તરીકે અથવા લીલા ચારે સ્વરૂપે જો પશુને આપણે ખવડાવી શકીએ અથવા એનું સાયલેજ અથાણું બનાવીને સંગ્રહ કરવામાં આવે તો પણ આપણને ખવડાવવામાં કામ લાગે છે. અતિવૃષ્ટિ બાદ પશુ આહાર માટેના ઘાસચારાની તીવ્ર તંગી થતી હોય છે. મોટાભાગે પશુઓને ઘાસચારો મળતો જ નથી તો આવી સ્થિતિમાં પરાળનું સાયલેજ બનાવવામાં આવે અથવા લીલી મકાઈનું સાયલેજ જો બનાવીને કોઈ જગ્યાએ આપણે સંગ્રહ કરેલો હોય તો એ ઉત્તમ પશુ આહાર તરીકે આપણે આપી શકીએ છીએ કારણ કે સાયલેજમાં પ્રોટીનની પણ સારી એવી માત્રા હોવાથી પશુઓને પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને જરૂરી પ્રમાણમાં ક્ષારો પણ એમાં મળતા હોય છે. હવે જ્યારે પૂરની સ્થિતિ આવે અતિવૃષ્ટિ થાય ત્યારે પૂરની સ્થિતિ આવતી હોય છે ત્યારે પશુ પાલકે શું કાળજી લેવી તો એમાં પૂરની પહેલા શું ધ્યાનમાં રાખવું પૂર દરમિયાન અને પૂરની બાદમાં પણ અમુક આપણે કાળજીઓ લેવાની હોય છે. તો પૂર પહેલાની કાળજીઓની વાત કરીએ તો જે લોકો પૂરની શક્યતાવાળા વિસ્તારમાં રહેતા હોય તેમને પોતાના વિસ્તારના પૂરની સંભાવનાવાળા જોખમી વિસ્તારોની વિગત મેળવી અને એવા વિસ્તારો માટે ખાસ પશુઓને સલામત સ્થળે ખસેડવા જોઈએ એ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. આપણને ખ્યાલ છે કે આપણો નીચે વિસ્તારમાં આપણે રહીએ છીએ ખાસ કરીને પશુઓને પણ નીચા વિસ્તારમાં બાંધેલા હોય ઘણી વખત નદી નાળાના કાંઠે બાંધેલા હોય ઓખરાના કાંઠે બાંધેલા હોય તો આવા ખાસ આવી જગ્યાએ પૂરની સ્થિતિ હોય ત્યારે ખાસ પશુઓને પૂર પહેલા આપણે એને જો યોગ્ય લાગે તો યોગ્ય જગ્યાએ આપણે એને ખસેડવાની વ્યવસ્થા કરવી જોઈએ. પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાં નુકસાન થવાની શક્યતા હોય છે તો તેવા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિના જોખમો અંગેની ચોક્કસ વિગતોને ધ્યાને લઈ અને પશુઓ માટે પૂરતો ઘાસચારો એના પીવા માટે ચોખ્ખું પાણીની આપણે વ્યવસ્થા પણ કરી રાખવી જોઈએ. અને પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાં આફત જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમ અંતર્ગત એ બનાવવાની જે કવાયતો અથવા ઘણીવાર મોકડ્રીલ કહીએ એ સમયાંતરે આયોજન કરવું જોઈએ. અચાનક જ્યારે આવી કોઈ વસ્તુ બને ક્યારેક અચાનક આગ લાગે અચાનક પૂર આવી જાય તો એવા સમયે આપણે અફડાતફડી થઈ જાય શું કરવું એ આપણને ખ્યાલ ના આવે તો સમયાંતરે જો આવી મોકડ્રીલ કરવામાં આવે બરોબર તો આપણને આ ખ્યાલ આવે કે ભાઈ આવું કોઈ વસ્તુ બનેલું હોય તો ત્યારે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ શું પગલાં લેવા જોઈએ એ આપણે ખરા અર્થમાં એક અનુભવની એક વાત છે. તો આવું મોકડ્રીલનું પણ આયોજન કરવું જોઈએ. આફતને કારણે જાનમાલ મિલકતની અંદર જે હાનિકારક થતી હોય માળખાગત સુવિધાઓની અસરમાં ઘટાડો થતો હોય આ લાંબા ગાળાની કાર્યકારી યોજનાઓ તૈયાર કરી અને વિકાસના નિયમિત પ્લાન સાથે સંકલન કરી અને એનો અમલ ખાસ આપણા વિસ્તારમાં કરવો જોઈએ. બચાવ માટેની શક્યતા ઊભી થઈ શકે તેથી લોકોને બચાવવા આયોજન કરી અને એની યોજનાઓ તૈયાર રાખવી જોઈએ અને બચાવવાના વિકલ્પોનું પુનરાવર્તન પણ આપણે કરવું જોઈએ. દરેક સારા સાધનો છે એ આપણે બરોબર વ્યવસ્થિત ચાલુ સ્થિતિમાં છે કે નહીં એ પણ આપણે ચકાસી લેવા જોઈએ. હવે પૂર બાદની વાત કરીએ તો પૂર બાદ પૂરના પાણીથી ચેપી રોગ થવાની સંભાવના ખૂબ રહેલી હોય છે કારણ કે જે જગ્યાએ પૂરની સ્થિતિ હોય છે ત્યાં આગળ ગંદકી ખૂબ થતી હોય છે અને એના કારણે બેક્ટેરિયા કે વાયરલ ઇન્ફેક્શન આજુબાજુની અંદર પશુપાલકોમાં તેમજ પશુઓની અંદર પણ આ તાત્કાલિક ધોરણે આવું રોગચારો ફાટી નીકળતો હોય છે. તો જ્યારે પણ પૂરનું ઓસરી જાય પૂરના પાણી તો તાત્કાલિક ધોરણે પશુઓને આપણે સ્વચ્છ જગ્યા ઉપર સ્થળાંતરિત કરવા જોઈએ અને પૂર વાવાઝોડામાં અસર પામેલા કે બીમાર થયેલા પશુઓને
તાત્કાલિક પશુ ચિકિત્સા અધિકારીને બોલાવી અને એની સારવાર કરાવવી જોઈએ. ઘણી વખત પૂર દરમિયાન કે અતિવૃષ્ટિ દરમિયાન કે વાવાઝોડા દરમિયાન પશુઓને કોઈ ઇન્જુરી થઈ હોય, કઈ ઘાવ પડેલા હોય, તો તાત્કાલિક ધોરણે આપણે પશુઓને એની સારવાર કરાવવી જોઈએ. ઊંડા અને અજાણ્યા પાણીમાં ક્યારેય પ્રવેશ કરવો ન જોઈએ. આપણને ખ્યાલ નથી કે કેટલું જમીનનું સ્તર છે, કેટલું ઊંડું છે, આવા પાણીમાં ક્યારેય પ્રવેશ કરવો જોઈએ નહીં. પૂરના પાણી ઓસરી ગયા બાદ નદીના કાંઠાળા વિસ્તારમાં આપણે જવું જોઈએ નહીં. ગંદા ભરેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો જોઈએ. ઘણી વાર ગંદુ પાણી ભરેલું હોય તો એની અંદર દવાનો છંટકાવ ન કરીએ તો એમાં મચ્છર અને કોઈ બીજા જીવોનો ઉદ્ભવ થાય, જેથી કરીને ચેપી રોગો ફેલાવવાની શક્યતાઓ વધી જતી હોય છે. એટલે એટલા માટે ન થાય એના માટે એમાં દવાનો છંટકાવ કરી દો. જો પૂરના પાણી ઘરની અંદર હોય અથવા મકાનની આસપાસ હોય તો તેવા મકાનની બહાર જ રહેવું આપણે સલાહ ભર્યું છે. રેડિયો અને ટેલિવિઝન ઉપર હવામાન સમાચાર સાંભળવાનું ચાલુ રાખો અને જ્યારે અધિકૃત સત્તા દ્વારા કહેવામાં આવે ત્યારબાદ જ પોતાના ઘરમાં જવું જોઈએ. પૂરના પાણી ઓછા થાય તેની તેથી તકલીફનો અંત આવ્યો એમ ખરેખર માનવું એ ભૂલ ભરેલું છે. ઘણી વાર આપણને એમ થાય કે પૂરનું પાણી સ્તર ઘટી ગયું અને અચાનક કોઈ જગ્યાએ ઉપરી વટ ઉપરથી જાય કોઈ મોટો ડેમ હોય અને ડેમમાં જો પાણી છોડવામાં આવે તો પણ ફરી પાછું પાણીનું સ્તર વધતું હોય છે અને ભૂલથી જ આપણે આવા પાણીમાં પ્રવેશીએ અથવા પશુને લઈ જવાનો પ્રયત્ન કરીએ અને અચાનક જ જો એનું લેવલ વધી જાય તો ઘણી વખત આપણે એના ભોગ બનવું પડતું હોય છે. જે ખાદ્ય સામગ્રી પૂરના પાણીના સંપર્કમાં આવેલી હોય આવી સામગ્રી અથવા આવું અનાજ ક્યારેય પશુઓને ખવડાવવું ન જોઈએ. ઘણી વખત મેં જોયેલું છે કે ઘણી વખત આવું અનાજ કોઈ બળી ગયું હોય પૂરના પાણીમાં તો પછી એને આપણે દાણ તરીકે ઉપયોગ કરીને પશુઓને ખવડાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ ઘણી વખત આવું અનાજ પલળી જાય અને બે ચાર દિવસ થાય તો એની અંદર ઘણી વખત એ ફૂગનું ઇન્ફેક્શન લાગુ પડતું હોય છે અને ફૂગ લાગવાથી એ ફૂગ જો આવું ફૂગવાળું અનાજ પશુને ખવડાવવા આવે તો એની ઝેરી અસર થતી હોય છે. હવે ચોમાસા દરમિયાન પશુઓ ઉપર ઘણી અસરો આપણે જોવા મળતી હોય છે તો આપણે ચોમાસામાં ખાસ શું શું કાળજી રાખવી જોઈએ. સૌથી પહેલા અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું જોઈએ. તો કે દૂધાળા પશુઓને ખાસ કરીને વધુ દૂધ આપતી ગાયો કે ભેંસો હોય, નવજાત વાછડા હોય, પાડી હોય, એને ચોમાસામાં અતિવૃષ્ટિ દરમિયાન રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી એ રોગેશ બનતા હોય છે. કારણ કે નાના પશુઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય મોટા પશુઓની સાપેક્ષમાં તો એને તરત રોગ લાગવાની શક્યતાઓ વધી જતી હોય છે. નવજાત બચ્ચા નાના નાના બચ્ચા હોય એના કાળજીના અભાવે ઘણી વખત 4 થી 6 વર્ષના ઉપર નાના હોય એને ઝાડા થતા હોય છે, ન્યુમોનિયા થઈને માંદા પડતા હોય છે, કેટલાક પશુઓ તો નાના નાના પશુઓ મૃત્યુ પણ પામતા હોય છે. એટલે ચોમાસામાં આમ તો ચોમાસું કહીએ તો પશુ પાલકો માટે ખૂબ એક માથાના દુખાવા સમાનું છે. ચોમાસાના જે 4 મહિના દરમિયાન એ પશુઓને એને જે રહેઠાણનું કાળજી રાખવી, પશુ આહારને સંભાળીને રાખવો, નાના પશુઓને કાળજી રાખવી આ ખૂબ અગત્યની વસ્તુ હોય છે. રોગીષ્ઠ વાછડા કે પાડીઓમાં વૃદ્ધિદર તેમજ દૂધાળી ગાયો ભેંસોમાં દૂધ ઉત્પાદન ક્ષમતા એ ખરેખર આ બંને ઘટવાના કારણે એ નુકસાની છે પશુપાલકને વેઠવી પડતી હોય છે. ચોમાસા દરમિયાન પશુઓ ખાસ કરીને નવજાત પાડીઓ વાછડીઓ હોય એ ભીંજાય નહીં, યોગ્ય રહેણાંકને પૂરું પડી રહીએ એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ ઉપરાંત વરસાદના ઝાપટા અને ઠંડા પવનની સીધી અસર આવા નાના પશુઓને ન પડે એટલે માટે એના ઉપર તાડપત્રી બાંધવી જોઈએ અથવા તો કોથરાઓની આડાશ કરી અને સીધું ડાયરેક્ટલી વરસાદની વાસટ ન લાગે કે વરસાદનું પાણી ડાયરેક્ટલી સીધું જ પશુ આહાર ઉપર ન પડે કે પશુના રહેઠાણ ઉપર કે પશુઓ ઉપર ન પડે એના માટે આપણે રક્ષણ કરવું જોઈએ. પશુ રહેઠાણનું જે ભોયતળિયું હોય એ પાકું અને ઢાળવાળું હોવું જોઈએ, તેમજ રહેઠાણ છે એવા ઉજાસયુક્ત હોવું જોઈએ. ભોયતળિયું ભીનું હોય તો અનાજના ખાલી કોથળાઓ પાથરી અને આપણે એને સૂકું કરી શકીએ. અઠવાડિયામાં 1 થી 2 વખત ફિનાઇલનું 0.5 ટકા દ્રાવણ બનાવી અને ભોયતળિયા ઉપર છંટકાવ કરવો જોઈએ. કારણ કે ચોમાસામાં એકદમ ભેજરહિત વાતાવરણ હોવાના કારણે ભેજના કારણે ભોયતળિયા ઉપર ઘણી વખત જીવાતનો ઉપદ્રવ થવાની શક્યતા રહેલી છે. તો આવા સમયે અઠવાડિયામાં 1 થી 2 વખત આપણે આ જે ફિનાઇલનું પાણી હોય છે એ ફિનાઇલનું પાણી 0.5 ટકાનું દ્રાવણ બનાવી અને એનો આપણે છંટકાવ કરી શકીએ છીએ. અથવા લીંબડનું તેલ પણ તમે ખેડૂત મિત્રોને જો મળતું હોય તો લીંબડનું તેલ પણ ખૂબ સારું, લીંબડનું તેલનું દ્રાવણ બનાવીને પણ આપણે એને પંપમાં ભરીને છંટકાવ કરી શકીએ. ગૌશાળામાં ગાયોના શેડના ખુલ્લા ભાગોની અંદર ભોયતળિયું છે એ પાકું ઈટો છે છેડેથી છેડે ગોઠવીને સૂકું કરી શકાય છે. ગૌશાળાના શેડમાં ખુલ્લા ભાગમાં તેમજ આજુબાજુ કડીચૂનો પણ આપણે છાંટવો જોઈએ. ખાસ કરીને પશુઓને જે આપણે પીવા માટે જે કઈ અવાડો બનાવીએ છીએ એ અવાડોનો પણ અંદર ખાલી કરી શેવાળ સાફ કરી અને એમાં ચૂનોથી આપણે એને રંગવો જોઈએ, જેથી કરીને એનું પાણી છે સ્વચ્છ રહે, એમાં માખી મચ્છર કે કોઈ એવો ઉપદ્રવ ન થાય, પાણી ચોખ્ખું રહે અને ચૂનામાં રહેલું કેલ્શિયમ છે એ પશુઓને પણ મળે એટલા માટે અઠવાડિયા 10 દિવસે કે 15 દિવસે કે મહિને 1 વખત પણ ઓછામાં ઓછું આપણે એને અવાડો સાફ કરી અને ચૂનાથી આપણે ધોળવો જોઈએ. હવે ચોમાસામાં ખાસ રોગચાળો ખૂબ નીકળતો હોય છે તો એવા સમયે પશુપાલકો શું કાળજી રાખવી. ચોમાસા દરમિયાન ગાય ભેંસ વર્ગના પશુઓમાં ગળસૂંઢો, ગાંઠિયો તાવ આ 2 મુખ્ય રોગો છે કે જે ચેપી રોગો છે અને ખાસ કરીને ચોમાસા દરમિયાન જોવા મળતા હોય છે. તો આવા રોગગ્રસ્ત
મારા પશુઓને ખાસ આપણે અલગ રાખવા જોઈએ. ચેપી રોગોના કારણે મોટી સંખ્યામાં પશુઓ મરણ પામતા હોય છે. આ એચએસ અને ગાંઠિયો તાવ નો જો કાળજી લેવામાં ન આવે તો પશુઓ મૃત્યુ પામતા હોય છે. તો આ બંને ચેપી રોગોમાં આપણે ખાસ મહામલું પશુધન ગુમાવવું ન પડે એની ખાસ કાળજી રાખવી જોઈએ. આવી વિકટ પરિસ્થિતિને અટકાવવા માટે આગમચર્તી રૂપે દરેક પશુને મે માસમાં ના છેલ્લા અઠવાડિયામાં અથવા જૂન માસના પ્રથમ અઠવાડિયામાં, એટલે ટૂંકમાં કેવું હોય તો આજે જે સમય છે આ જ સમયે અત્યારે બંને રોગની રોગપ્રતિકારક રસી આપણે પશુઓને મુકાવી જોઈએ. ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરનો ઉપદ્રવને કાબૂમાં લેવાથી દુધાળા પશુઓમાં ચોમાસા દરમિયાન જોવા મળતા વલ્લો નામની જે બીમારી, જેને આપણે બોવા રેબેરલ ફીવર કહેવાય, ખેડૂતોને વલ્લો તરીકે ઓળખે, આ વલ્લાનો રોગ છે એ ખરેખર ચોમાસું જયારે પૂરું થતું હોય, વિદાયમાન પામતું એવા સમયે ખાસ જોવા મળે છે. ખાસ કરીને સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં આપણે આ બીમારી જોવા મળતી હોય છે. તો આ બીમારીને અટકાવવા માટે મચ્છરનો ઉપદ્રવ ખાસ ન થાય એની આપણે કાળજી લેવી જોઈએ. અને પશુની રહેઠાણની આજુબાજુમાં આપણે પાણીમાં ખાબોચિયા ભરેલા હોય, ગંદુ પાણી હોય તો એનો આપણે નિકાલ કરવો જોઈએ. એમાં માટી નાખી અને ખાડાને પૂરી નાખવા જોઈએ. અને મોટા જો ખાડા હોય બુરા નહીં વાળો તો એમાં મચ્છરનાશક દવાઓ કેરોસીન અથવા પાણીમાં મિશ્રણ કરી ડીઝલ અથવા ક્રૂડ ઓઇલનું પણ કમસે કમ તમે નાખી દે એની ઉપર, જેથી કરીને એની ઉપર મચ્છરનો કોઈ ઉપદ્રવ થતો નથી. અને જો શક્ય હોય તો દવાનો છંટકાવ પણ કરવો જોઈએ. માખીનો ઉપદ્રવ ઘટાડવા માટે પણ યોગ્ય દવાનો છંટકાવ કરી અને માખીનાશક સાધનોનો ઉપયોગ કરી શકાય. ઘણી બધી ગૌશાળાઓ છે કે જેની અંદર માખીનાશક સાધનોનો ઉપયોગ કરી શકાય છે. એવું લાઈટ ટ્રેપ ગોઠવે, લાઈટ ટ્રેપના કારણે માખી મચ્છર કે અથવા આવા જીવ જંતુઓ હોય એ આકર્ષાય અને લાઈટ ટ્રેપમાં મૃત્યુ પામતા હોય છે અને એનો ઉપદ્રવ આપણે ઓછો કરી શકીએ છીએ. હવે ચોમાસા દરમિયાન જેનો આહાર અને ખાનદાનની વાત કરીએ તો દોડા પશુઓને બારે માસ લેવો મિશ્ર ઘાસચારો મળી રહે, દાણ ખાનદાન જરૂરી મળે એ ખૂબ આવશ્યક વસ્તુઓ છે. ચોમાસા દરમિયાન પશુઓને નિભાવવામાં પડતી કેટલીક મુશ્કેલીઓ આપણને પડતી હોય છે. સૌથી પહેલા મુશ્કેલીઓ કઈ પડે ચોમાસામાં તો ઘાસચારો ને કાપડીને વાઢવામાં જે મજૂરોને મુશ્કેલી પડતી હોય છે. કારણ કે ચોમાસું હોય, જમીન ભીંજાઈ ગયેલી હોય, ઘાસચારો વાઢવા માટે અંદર જવું પડતું હોય છે તો ઘણી વખત જઈ શકાતું નથી. ઘાસચારોનો વહન કરી અને ગૌશાળા સુધી લાવવા માટે તકલીફ પડતી હોય છે. ઘણીવાર ભીનો ઘાસચારો પશુઓ ઓછા પ્રમાણમાં પસંદ કરે છે, જેની સીધી અસર દૂધ ઉત્પાદન પર પડતી હોય છે, એમાં ઘટાડો થતો જોવા મળે છે. ભારે વરસાદને પરિણામે ઘાસચારો ઉભો નો પાક હોય ઘણીવાર આડો પડી જાય અને આડો પડી ગયેલો આવો પાક છે એ પાણીમાં ખેતરમાં જો પાણી ભરાય તો કોહવાઈ જાય અને આવો કોહવાયેલો ઘાસચારો ક્યારેય પશુઓને ખાવા લાયક રહેતો નથી. એટલે ખેતરમાં પાણી ન ભરાયની ખાસ કાળજી રાખવી જોઈએ. ગમણમાં ભેજના કારણે દાણ ચોટી રહેતું હોય છે અને આવા ચોટી રહેલા દાણના કારણે એમાં ફૂગ પેદા થતી હોય છે અને આવું ફૂગવાળું જો દાણ પશુઓ ચાટે અથવા ખાય બરોબર તો પણ એને નુકસાન થતું હોય છે. આપણા ઘરના કોઠારની અંદર પણ જે પશુઓ માટે દાણ રાખેલું હોય એમાં પણ ફૂગ ન લાગે, ભેજ ન લાગે એની ખાસ કાળજી રાખવી જોઈએ. ખાસ કરીને એના પ્લાસ્ટિકના કાગળથી કમ્પ્લીટ રીતે એને ઢાંકીને રાખવું જોઈએ, જેથી કરીને સીધી વાસણ ન લાગે. આવું જો દાણ પલળી જાય તો આ ફૂગ ઉત્પન્ન થઈ અને એ ફૂગવાળું દાણ છે પશુઓને નુકસાન પહોંચાડતું હોય છે. ચોમાસા દરમિયાન ચડિયાણ અથવા એનું ઘાસ હોય ભીનું થઈ ગયું હોય તો પશુઓને એ ચરવાનું પસંદ કરતા નથી. ચોમાસાની ઋતુમાં પ્રથમ વરસાદ બાદ ચોમાસું ખેંચાય અને ચડિયાણ ઘાસમાં જે કંઈ ચડિયાણ ઘાસ ઉગી નીકળે એમાં જે તત્વો ખૂબ વધારે હોય છે. કારણ કે વરસાદ ખેંચેલા હોય આવા ખેંચેલા વરસાદવાળું ઘાસ જે હોય છે એમાં ખરેખર જેરી તત્વોનું પ્રમાણ ખૂબ વધુ હોય છે અને તેની વચ્ચેના સમયમાં જો પશુને આપણે ચરાવવું જોઈએ નહીં. ઘણી વખત પશુપાલકોને આ માહિતી ન હોવાના કારણે આવું વરસાદનું ખેંચ પડેલું હોય એવા સમયે તમે બરોબર જ્યારે ઘાસનું ચરિયાણ કરવા લઈ જાઓ અને એ ચરિયાણની અંદર આવું ચરિયાણનું ઘાસ જો પશુ ખાય તો પશુ બીમાર પડતા હોય છે, એની જેરી અસર પણ થતી હોય છે. જુવાર બરૂ જેવા ઘાસમાં આપણે ખાસ પારડા સ્વરૂપે વૃદ્ધિ ખૂબ થાય છે. સુરતમાં વરસાદ પડે એટલે ખૂબ ઉત્પન્ન થાય, પરંતુ સૂર્યપ્રકાશ ચોમાસામાં પૂરતો ન હોય તો એમાં હાઇડ્રોસેનેટ નામનું જેરી તત્વ જેરી એસિડ કહેવાય કે જેનું પ્રમાણ વધી જાય છે અને અપરિપક્વ એટલે કે વાવણીના 40-50 દિવસ પહેલા નીકળ્યા પહેલા જો જુવાર ખવડાવવામાં આવે તો એમાં હાઇડ્રોસેનેટ પોઈઝનિંગ થતી હોય છે અને એ પોઈઝનિંગ ખૂબ ભયંકર હોય છે. ઘણી વખત આવું પોઈઝનિંગ થાય અથવા નીકળ્યા વગરની જુવાર અથવા તો પાણી વગરની જે ફૂટ થયેલી જુવાર હોય છે અને નીકળી ન હોય હજી આવી જુવાર જો ભૂલથી પણ કોઈ પશુઓ ખાઈ જાય તો પણ એને ખૂબ નુકસાન થતું હોય છે અને હાઇડ્રોસેનેટ પોઈઝનિંગ થવાના કારણે પશુઓ 5-6 કલાક કે 7 કલાકમાં મૃત્યુ પણ પામતા હોય છે. જો યોગ્ય સમયે સારવાર ન મળે તો પશુઓ મૃત્યુ પામતા હોય છે. એટલે અગાઉથી આયોજન કરી અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા સંજોગોમાં પશુઓના ઘાસચારાની તકલીફ ન પડે એના માટે સૂકો ઘાસચારો આપણે પૂરતા પ્રમાણમાં સંગ્રહ કરી લેવો જોઈએ અને ઘાસચારો પણ ચોમાસા દરમિયાન બગડે નહીં, ભીંજાય નહીં એની ખાસ આપણે કાળજી પણ લેવી જોઈએ. ચોમાસા દરમિયાન ચરિયાણમાં સર્પદંશની ઘટનાઓ ઘણીવાર બનતી હોય છે તો આવા બનાવો ન બને એટલા માટે યોગ્ય જગ્યાએ આપણે ચરિયાણ કરાવવું જોઈએ અને એની ખાસ કાળજી પણ રાખવી જોઈએ.
હવે ચોમાસાની જેમ વાત કરીએ એમ તીવ્ર ઉનાળો અત્યારે ચાલે છે, વાતાવરણમાં ઊંચું તાપમાન હોય તો આ ઊંચું તાપમાન પણ પશુઓને ખાસ નુકસાન પહોંચાડતું હોય છે. તેમાં શું શું જોવા મળે છે? તો સૌથી પહેલા દૈનિક ખોરાકની માત્રા ઉપર એની ખૂબ અસર થતી હોય છે. વાતાવરણમાં તાપમાનમાં વધારો થતાંય ગાય ભેંસના જે દૈનિક ખોરાકનો જથ્થો છે એમાં ઘટાડો થાય છે. જેમ ગરમી વધે એમ પશુઓ છે દિવસે પૂરા પ્રમાણમાં ચારો ખાઈ શકતા નથી. આવા સમયે જ્યારે અતિશય ગરમી હોય એવા સમયે વહેલી સવારે અથવા મોડી સાંજે અથવા રાત્રે પશુઓને એનો ચારો દેવો જોઈએ, જેથી કરીને પશુ છે યોગ્ય પ્રમાણમાં ચારો ખાઈ શકે અને એના દૈનિક જે કંઈ એની ક્રિયાઓમાં અસર ન પડે અને ખાસ કરીને એની સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે. રેસાયુક્ત ખોરાકના પાચન દરમિયાન પશુના શરીરની અંદર વધુ ગરમી ઉત્પન્ન થાય છે અને તેમજ પાચનતંત્રમાં રુધિરાભિસરણમાં ઘટાડો થવાના કારણે ખોરાકની પાચ્યતા ઘટે છે અને પશુએ ગ્રહણ કરેલો ખોરાક પાચનતંત્રમાં વધુ સમય સુધી રોકાઈ જાય છે અને પાચન અને ચયાપચયની ક્રિયા આ બંને વસ્તુ મંદ પડે છે. એટલે ખાસ કરીને જ્યારે તીવ્ર ઉનાળો હોય આવા સમયે આપણે રેસાયુક્ત ખોરાક ક્યારેય પશુને ખવડાવવો ન જોઈએ, અથવા તો ઓછા પ્રમાણમાં આપવો જોઈએ, અથવા બીજા સારા ખોરાક સાથે જે કહેવાય લીલા આહાર સાથે એને મિશ્રણ કરી અને આપણે ખવડાવવો જોઈએ. હવે ગરમીની દૂધ પર શું અસર પડતી હોય તો વાતાવરણનું તાપમાન અને ગાયની ઓલાદ તેમની ગરમી કે ઠંડી સહન કરવાની ક્ષમતા મુજબ દૂધ ઉત્પાદનની અંદર ખૂબ મોટો ઘટાડો આપણને જોવા મળે છે. ખાસ કરીને દેશી ઓલાદની ગાયોમાં આપણે જોઈએ તો સામાન્ય 32-34 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન સહન કરી શકે એટલી એની ક્ષમતા હોય છે. જ્યારે સંકર ગાયો હોય છે એ સંકર ગાયો છે એ ઊંચું તાપમાન સહન કરી શકતી નથી અને એને માટે માત્ર 24-27 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન છે એ યોગ્ય ગણાય, અથવા 21 ડિગ્રી તાપમાન એ યોગ્ય ગણાય. એથી વધારે તાપમાન જાય 27-28-29-30 ઉપર એટલે આવી ગાયોની દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા છે એ ઘટે છે. સામાન્ય રીતે દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા છે ઉનાળામાં સામાન્ય જોઈએ તો 10-35% જેટલો ઘટાડો દૂધ ઉત્પાદન આપણને જોવા મળે છે. ઘણી વખત લાંબા સમય સુધી જો આવો ગરમીનો સમય ચાલતો હોય ફેઝ ચાલતો હોય હીટ સ્ટ્રેસનો તો એના કારણે પશુની ઉત્પાદન ક્ષમતા તો ઘટે છે, સાથે સાથે પ્રજોત્પાદનની ક્ષમતા પણ ઘટી જાય છે. યોગ્ય સમયે પશુ ગરમીમાં ના આવે, પશુ છે એ ગરમીમાં આવે તો ઘણી વખત ઉથલા મારે એ ફાલું ન થાય, તો આવા સમયે પશુપાલકોને ઘણી વખત એનું આ ગરમીનો માર છે સહન કરવાનો વારો આવે છે. પશુ પ્રજનન ઉપર શું અસર પડે કે ઉનાળામાં ખાસ કરીને મે અને જૂન મહિનામાં વાતાવરણનું તાપમાન અતિશય વધતા સંવર્ધન નરની અંદર વિશેષપણે શુક્રાણુની ક્ષમતા ઘટી જાય છે. ખાસ કરીને નર પશુઓ હોય છે એના એની શુક્રાણુ અંદર એના શુક્રાણુની ક્ષમતામાં વીર્યમાં શુક્રાણુની જે સંખ્યા ઘટી જતી હોય છે, ગતિશીલતા પણ ઘટતી હોવાના કારણે એ સંવર્ધન શક્તિની નબળી પડતી હોય છે. વાતાવરણનું તાપમાન વધવાની સાથે એનું ભેજમાં પણ વધારો થાય, ખાસ કરીને જૂન મહિનામાં ભેજમાં અત્યારે તમે જુઓ કે ભેજમાં ખૂબ વધારો થતો જોવા મળે છે. તો આવો ભેજનો સમય વધે એ વખતે ગાયો ભેંસોમાં જાતીય ગરમી એટલે કે ગરમીને આવવાનું પ્રમાણ છે એ ઘટાડો જોવા મળે છે. એના અંતઃસ્ત્રાવમાં ફેરફાર થવાના કારણે યોગ્ય સમયે પશુના શરીરમાંથી બીજ છૂટું પડવું અથવા તો સમયસર ગરમીમાં આવવું, સમયસર એને ફલિંગીકરણ થવું, આ બધી ક્રિયાઓ ખૂબ મંદ પડી જાય છે અને એના જેના કારણે પશુ પ્રજનન ઉપર એની માઠી અસર પડવાના કારણે પશુપાલકોએ એની અસર ભોગવવી પડતી હોય છે. આરોગ્યની વાત કરીએ તો વાતાવરણનું તાપમાન અતિશય વધારે થાય તો જે રહેઠાણ દ્વારા પૂરતા પ્રમાણમાં રક્ષણ મળવું જોઈએ રક્ષણ મળતું નથી, શરીરનું તાપમાન વધી જાય છે, પશુઓને હાંફ ચડે છે, તાવ ચડે છે, વારંવાર પશુ હાંફવા લાગે છે, મોટામાંથી લારો ટપકી જાય છે. અતિ વિકટ પરિસ્થિતિમાં કારણે શરીરનું તાપમાન જાળવવામાં પશુ નિષ્ફળ જાય અને ઘણી વખત પશુને લૂ લાગી જવા જેને આપણે સનસ્ટ્રોક અથવા હીટસ્ટ્રોક કહીએ આવી ઘટના બનવાના કારણે પશુ મૃત્યુ પણ પામી શકે છે. ગરમી સાથે ભેજયુક્ત વાતાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિમાં પશુની ખાસ કરીને નાના નાના વાછડાઓની રોગપ્રતિકાર શક્તિ ઘટી જતી હોય છે. પાચન તંત્ર છે એ ઘણી વખત નબળું પડે છે અને ગાય ભેંસોમાં પણ રોગપ્રતિકાર શક્તિ ઘટવાના કારણે આવનો સોજો ખાસ કરીને સમર મસ્ટાઇટિસ ઉનાળામાં થતો આવનો સોજો આવા કિસ્સાઓ વધારે જોવા મળે છે. આંતરપૂરક જીવો અને બાહ્યપૂરક જીવોને કારણે પણ આરોગ્ય જોખમાય છે. ખાસ કરીને ઇતળીઓ અથવા નાના મોટા બીજા આવા જીવાતો પશુના શરીર ઉપર લાગે છે અને આ જીવાતો છે એ પશુઓને ઘણી વખત પશુમાંના શરીરમાં રહેલો એક રોગીષ્ટ પશુ રોગ છે એ બીજા તંદુરસ્ત પશુમાં ફેલાતા હોય છે. બબેસિયા છે, થાઇલેરિયા છે, આવા રોગો છે એ ખાસ આવા સમયે ખૂબ વધારે જોવા મળે છે અને આવા બધા જીવલેણ રોગો છે બધા અને જેનો એનો યોગ્ય સમયે સારવાર કરવામાં ના આવે તો પશુનું મૃત્યુ પણ એમાં થઈ શકતું હોય છે. તીવ્ર ઉચ્ચ તાપમાનના કારણે પશુઓને રક્ષણ માટે પણ આપણે ખાસ સાવચેતીના પગલા લેવા જોઈએ. ઉનાળા દરમિયાન પશુઓને શેડ નીચે છડાવા બાંધવા જોઈએ, જો વૃક્ષો હોય તો વૃક્ષો નીચે બાંધવા જોઈએ. ગરમીના દિવસોમાં પશુઓને પૂરતું સ્વચ્છ ઠંડુ પાણી મળે, સમતોલ આહાર મળે એવું આપણે આયોજન કરવું જોઈએ. ગરમીના સમયે
पशु ने ठंडा पानी छटकाव करवो जोईए, ઘણી જગ્યાએ નાના નાના સ્પ્રિંકલર ફુવારા પણ મૂકવામાં આવે છે, તો એનો પણ આપણે જે વ્યવસ્થા હોય ગ્રહણ કરી શકીએ. પશુને દિવસમાં ઠંડા સમયે અથવા સવાર સાંજે દાણ અથવા ઘાસચારો આપણે ખવડાવવો જોઈએ. આકરા તાપમાં પશુના શેડ ફરતે કોથળાના કંતન બાંધી બરોબર ઠંડા પાણીનો છંટકાવ કરવો જોઈએ. સગવડ મુજબ શેડ ઉપર ફુવારા મૂકી અથવા પંખાનો પણ આપણે આયોજન કરી શકીએ, પંખા પણ મૂકી શકીએ જેથી કરીને પશુઓને ઠંડી હવા મળે અને આસપાસમાં ગરમીનો ઘટાડો થઈ શકે. એ માટે વૃક્ષોનું વાવેતર આપણે કરીએ, કંતાનો બાંધીએ, કંતાનો ઉપર પણ પાણી છંટકાવ કરીએ જેથી કરીને અંદર છે ઠંડી હવા પશુઓને મળે, જેથી કરીને પશુની ઉત્પાદન શક્તિ છે એ મંદ ન પડે અને દૂધ ઉત્પાદન છે એનું જળવાઈ રહે. તો આ બધી વાતો આપણે કહી, પશુઓની અંદર ઘણી બધી આવી અલગ અલગ પરિસ્થિતિઓ જોવા મળતી હોય છે. એ પરિસ્થિતિઓની અંદર આપણે ખાસ જો કાળજી રાખવામાં આવે તો પશુની ઉત્પાદન ક્ષમતા આપણે જાળવી શકીએ અને યોગ્ય સમયે એની જો માવજત કરવામાં આવે તો યોગ્ય સમયે આપણે એનો કાળજી અને માવજત દ્વારા પશુનું ઉત્પાદન આપણે સરખા અર્થમાં જાળવી શકીએ અને સારામાં સારી એની સારવાર થઈ શકે. આ ખેડૂત મિત્રોને ખાસ આવતા ચોમાસાની અંદર જે કઈ મુશ્કેલીઓ પડતી હોય એને મુશ્કેલીઓ નિવારવા માટે આ જો પગલા આગમચેતીના પગલા ધ્યાનમાં રાખીને લગાવવા આવે તો પશુમાં થતી નુકસાન આપણે એને બચાવી શકીએ છીએ. ખેડૂત મિત્રોનો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર જે બી કથિરિયા સાહેબ. આપે પશુપાલક મિત્રોને અત્યારે નજીકના દિવસોમાં જ્યારે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે ત્યારે અતિવૃષ્ટિ અને ત્યારબાદ પશુઓના વ્યવસ્થાપનમાં કેવી કેવી કાળજી રાખવી, એમના આહારમાં એમના રહેઠાણ વિશે આપે ખૂબ જ સરસ સચોટ વિસ્તૃત વૈજ્ઞાનિક માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પશુપાલક મિત્રોને આશા રાખું છું કે આ માહિતીથી એમને ચોમાસા દરમિયાન એમના પશુઓના વ્યવસ્થાપનમાં ખૂબ જ લાભકારી નીવડશે. આપ કામધેનુ યુનિવર્સિટીના ઓનલાઈન કાર્યક્રમમાં પધારે આપે પશુપાલકોને માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર. પશુપાલક મિત્રો, હવે આપણે આવતા મંગળવારે એક નવા જ વિષય નવા વક્તા સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર. નમસ્કાર.